સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા મળી છે. કારમાંથી ચોરી કરતી આંધ્ર ગેંગને ડીસીબી પોલીસે ઝડપી પાડી છે. પોલીસને કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. પોલીસે 2 કિશોર સહિત 10 આરોપીને ઝડપી પાડ્યા છે. આંધ્ર ગેંગ ગિલોલની મદદથી કારના કાચ તોડી ચોરી કરતી હતી. ઓઇલ અને મેલું નાખી કારમાં રહેલ બેગની ઉઠાતરી કરતા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 2,45,000 રોકડા, 3 રબરના ગિલોલ, 3 આરસાના લખોટા અને 3 કાચના લખોટા, ટી આકારનો લોખંડનો સળિયો, પ્લાસ્ટિકની ઓઇલ ભરેલી બોટલ, પ્લાસ્ટિકનો થેલો અને ટ્રોલી બેગ, બ્લ્યુટૂથ સહિતનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર CH પનારા અને સિંધાના સ્કવોડના બાતમી હકીકત મળેલી હતી કે સુરત શહેર અને અન્ય રાજ્યોમાં અને ગુજરાત રાજ્યના અલગ અલગ શહેરોમાં કાચ, જે કારના કાચ હોય છે, એ તોડી અને એમાંથી બેગની ચોરી કરવાવાળી ગેંગ સક્રિય છે. અને આના મોટાભાગના જે સભ્યો છે એ મૂળ આંધ્રપ્રદેશના તિરુપતિની આજુબાજુમાં રહેવાવાળા વ્યક્તિઓ છે અને હાલમાં ઉમરગામ બાજુ પડાવમાં રહે છે. એનું લગભગ છેલ્લા 7-8 દિવસથી વર્કઆઉટ ચાલતું હતું, એનું કામ ચાલતું હતું અને એ દરમિયાન સુરત શહેરમાં જ આ ગેંગ આવી છે એવી બાતમી હકીકતના આધારે આ ગેંગના કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની મોડેસ ઓપરેન્ડી એવી છે કે એમાં જે બાળ કિશોર 2 આરોપીઓ છે એના હાથમાં ગિલોલ રાખે અને જે જગ્યાએ કાર પાર્ક કરેલી હોય અને એ પાર્ક કરેલી કારમાં ગિલોલથી કાચ ફોડી નાખે. એ એટલી સિપત્તાથી કાચ ફોડે છે કે આજુબાજુમાં કોઈ વ્યક્તિઓને પણ ખબર ન પડે કે આ કારનો કાચ ગિલોલથી તોડેલો છે. અને ત્યાર પછી એ સિપત્તાપૂર્વક એ કાચને ધીમે ધીમે કરીને આખે આખો કાચ એ નીચે કરી અને એમાંથી જે બેગ પડી હોય છે પાછળની સીટમાં અથવા આગળની સીટમાં જ્યાં બેગ પડી હોય એ બેગને લિફ્ટ કરી લે. અને આ પ્રકારના બનાવો સુરત શહેરની અંદર લગભગ 40 જેટલા બનેલા છે છેલ્લા 1 વર્ષની અંદર. આ આરોપીઓની પાસેથી કુલ 2,45,000 રૂપિયા કેશ મુદ્દામાલ મળેલો છે. એ સિવાય પણ અમુક ચોરીમાં ગયેલી બેગ અને અમુક દસ્તાવેજો પણ આરોપીઓ પાસેથી કબજે કર્યા છે. હાલ સુરત શહેરના કુલ 18 ગુનાઓ, જેમાં મોટાભાગે ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારના છે. આ સિવાયના પણ અન્ય પોલીસ સ્ટેશનોમાં પણ આ જ ગેંગ દ્વારા કુલ 18 ગુનાઓ આચર્યા હોવાની હકીકત ધ્યાનમાં આવી છે. એટલે કુલ 18 ગુનાઓ ડિટેક્ટ થયા છે. આરોપીઓ છે એ અગાઉ પણ ચંદીગઢ, મુંબઈ અને એ સિવાયના 2-3 રાજ્યોની અંદર પણ આ જ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવાની માહિતી મળી છે. જે આરોપીઓ છે એ તેલુગુ ભાષા અને મરાઠી ભાષા આની મિશ્રિત, જે એક અલગ પ્રકારની એક ભાષા છે, એ બોલતા હોવાના કારણે પણ ખૂબ વધારે તકલીફ આરોપીઓને પકડ્યા પછી આરોપીઓની પૂછપરછ કરવામાં ક્રાઇમ બ્રાન્ચને મુશ્કેલી અનુભવવી પડી. તેમ છતાં પણ અધિકારીઓએ ખૂબ સિપત્તાપૂર્વક એમની પૂછપરછ કરી અને આરોપીઓએ જે જગ્યાઓ બતાવી એ મુજબ અને એમણે પાસેથી મળેલા મુદ્દામાલના આધારે હાલમાં કુલ 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ જ ગેંગના ઘણા બધા સભ્યો હજી પણ આમની સાથે સંકળાયેલા હોવાને અલગ અલગ ટુકડીઓમાં કામ કરતા હોવાની માહિતી મળી છે અને એ આરોપીઓને પકડવા માટેની પણ હાલ ગતિવિધિ ચાલુ છે. પોલીસે બાતમીના આધારે સચિન વિસ્તારમાંથી ગેંગને ઝડપી પાડી હતી અને સચિનમાં ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસે ગેંગને ઝડપી પાડી હતી. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.